नमस्ते विद्यार्थी मित्रों, हूँ छु जिगीसा पटेल फ्रॉम सरस्वत इंटरनेशनल एकेडमी राता वापी। तो विद्यार्थी मित्रों, आज आप जोईशू धोरण 10 गुजराती मध्यमनु गुजराती बीजो चेप्टर जेमनु नाम छे रेसनो घोड़ो। रेसना घोड़ा कृति साहित्य प्रकार छे नवलिका, तेमना करता छे वर्षा अडालजा। तो विद्यार्थी मित्रों, आपणे आ लेसन में जोयुं हतुं के विनू काका आ कृतिना मुख्य करता छे अने ते बे बाळकोने शिक्षण आपे छे, पोतानो पुत्र सौरभ अने पाड़ोशी पुत्र अंकित। अंकित अने सौरभ ने ते पोते फक्त भणतर अने भणतरनी ज वातो करे छे, तेने बीजा बाळको साथे भळवा देता नथी अने तेमने निर्दोष आनंद माणवा देता नथी। તેથી તેમની પત્ની એટલે કે વિનુકાકાની પત્ની મંજુકાકી તેઓથી શું થયેલા છે, ખૂબ જ કંટાળી ગયેલા છે અને તેઓ કહે છે કે બાળકોને થોડું એમના જોડે બીજા બાળકો સાથે ભળવા દેવા જોઈએ જેથી તેઓ પોતાનું બાળપણ જીવી શકે, પરંતુ વિનુકાકા આ બાબત ઉપર ધ્યાન આપતા નથી। આ બંને બાળકો ધોરણ 5માં હોય છે ત્યારે જ તેઓને કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવાની વાત કરે છે। એ વાતથી મંજુકાકી ખૂબ જ ગુસ્સે ભરાય છે, છતાં પણ આ અંકિત અને સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવામાં આવે છે અને એ માટે નીના બહેન પણ પોતે જે બાળમંદિરમાં ગરીબ બાળકોને ભણાવતા હતા એ છોડીને હવે ટ્યુશન ફી, કોમ્પ્યુટરની ફી વધારે હોવાથી અંકિતના માટે તેઓ ટ્યુશન કરાવવાનું શરૂ કરે છે અને આ રીતે તેઓને શું કરવામાં આવે છે, કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવામાં આવે છે। અહીં સુધું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું। હું અને સંજય ખુશ થયા, વિચાર સરસ હતો, જો કે ફી ઘણી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ સંજયને અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો। તો આ રીતે તેઓએ નીનાબહેન અને સંજયે શું કર્યું કે તેમને કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવાનું શરૂ કર્યું। અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક। જો કે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બૂરું ક્યાંથી સમજે, ઘરથી નજીકના બાળમંદિરમાં હું સાંજે ગરીબ બાળકોને ભણાવતી હતી, એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ ન હતો। હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી, એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા, તો એ ભારે હૈયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરાવવા લાગી। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક સવાલ જોઈશું કે નીના બહેને બાળમંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું, તો આપણે જોઈએ છીએ કે વિનુકાકાના આગ્રહથી તેમના દીકરા અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો, જેની ફી શું હતી, સામાન્ય વર્ગને પોસાય એવી ન હતી। આથી નીના બહેને પોતે ભારે હૈયે બાળમંદિરમાં જે ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતા હતા એ છોડી દીધું અને અંકિતની ફી ભરવા માટે ટ્યુશન શરૂ કર્યા। હવે આગળ જોઈશું। હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે, સૌરભ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું છે। કારણ જુઓ કે બાળકના ઘડતર માટે એ સૌથી મહત્ત્વનો ભાગ કોનો હોય છે, તો માતા પિતાનો, પરંતુ અહીં અંકિતનું ઘડતર કોણ કરી રહ્યું છે, તો વિનુકાકા। તેથી સંજય અને નીના બહેન પોતાની જાતને નસીબદાર માને છે કે વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે સાથે તેમના દીકરા અંકિતનું પણ તેઓ ઘડતર કરી રહ્યા છે। હવે જુઓ મહત્ત્વનું, શેનું ઘડતર નીના બહેન, કોણ બોલે છે, મંજુકાકી। એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, હલ્લો કરવો એટલે શું, તો ગુસ્સે થવું। મંજુકાકી આમ પણ કંટાળેલા હતા, કોનાથી, વિનુકાકાથી। શા માટે, કારણ કે તેમના પુત્ર સૌરભને વિનુકાકા શું કરે છે, રેસના ઘોડાની જેમ શિક્ષણ ક્ષેત્રે દોડાવે છે।
આ ટાંકણા ટીચી ટીચીને બિચારા જીવને સી પીડા થાય તે તમને નથી દેખાતી? હવે જુઓ, મીના મંચુકાકી એટલી કંટાળેલા છે કે એક દિવસ તે પોતે નીનાબહેન આગળ પોતાનો ગુસ્સો કાઢે છે અને કહે છે કે આ ટાંકણા ટોચી ટોચીને, ટાંકણા ટોચવા એટલે શું? સતત ટોક ટોક કરવું, ભણો 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 એવું પ્રકારનું સતત ટોક ટોક કરીને બિચારા જીવને સી પીડા થાય તે તમને નથી દેખાતી? શા માટે? કારણ કે બાળક નાનું છે અને નાના બાળકને પોતાનું બાળપણ જીવવા દેવું જોઈએ. પરંતુ વિનુકાકા તેઓને બાળપણમાં બીજા બાળકો સાથે રમવા દેતા નથી, ભણવા દેતા નથી. તેથી શું કરે છે? તેઓને સતત ભણતર માટે ટોક્યા કરે છે. જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ કે દીકરાને સીધો એર કન્ડિશન્ડ કેબિનમાં બેસાડી દઈએ. તમારી હું અને તમે બંને કેવા વર્ગના છીએ? નથી તો ધનિક વર્ગના, નથી તો ગરીબ વર્ગના. કેવા વર્ગના છીએ? મધ્યમ વર્ગના. તમારી મારી કોઈ ઉદ્યોગ નથી, કંપની નથી, કારખાનું નથી કે જેથી દીકરાને ડાયરેક્ટ આપણે શું આપી દઈએ? એસીવાળી રૂમ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? સમજાયું ને? અત્યારથી આપણે પૈસા માટે મહેનત કરીશું અને તેઓ ભણતર માટે કરશે તો એ લોકોનું ભવિષ્ય કેવું થશે? ઉજળું બનશે. જો હમણાંથી મહેનત બંને જણા ન કરીશું તો એ લોકો આગળ કઈ રીતે આવશે? મંજુકાકીની આંખ ભીની થઈ ગઈ. મંજુકાકી તો રડવા જેવા થઈ ગયા. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? ખ્યાલ આવ્યો ને? હું પણ એ બધું સમજું છું તમે જે વિચારો છો, પરંતુ જુઓ કે આ બાળકો છે અને બાળકોને આ રીતે સતત ભણતર માટે ટોક્યા કરવું એ યોગ્ય નથી એવું મંજુકાકી સમજે છે. તો પછી? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. ખરું પૂછશો તો હું શું થઈ ગઈ છે? એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ વિનુકાકા દોડાવે છે. આ બંનેથી હું વિખૂટી પડી ગયેલી હોઉં એવું મને લાગે છે. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે. એવું નથી કે વિનુકાકા સૌરભ પ્રત્યે જ બધું એમનું ધ્યાન આપે છે, એવું નથી. એવું કોણ કહે છે? નીનાબહેન અને સંજયભાઈ, વિનુકાકાને તમારે માટે પણ ખૂબ લાગણી છે. નહીં જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. આ બંનેને મારાથી વિખૂટા જોઈને મારા મનની અંદર શું થાય છે? મને કંઈક ખોટું જેવું લાગે છે. અરે ના ના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. મંજુકાકી શું થશે? થોડા જ સમયમાં બધું સરખું થઈ જશે. તમે એવું ના વિચારો કે તમે બંનેથી અલગ થઈ ગયા છો. તો તમારા મોંમાં ઘી શક્કર ગયો ચાવ. સમજાયું ને? જો આવું થશે, બધું સરખી રીતે સારું પાછું થઈ જશે તો તમારા મોંમાં ઘી શક્કર. હવે તમારા મોંમાં ઘી શક્કર એટલે શું? તો સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. શું મિનિંગ થશે એનો? મોંમાં ઘી શક્કર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. આગળ જોઈએ. હવે મંજુકાકી જતા રહે છે. મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુકાકીને આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો હતો. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત, એવું બધા વિચાર જે પહેલાં અંકિત સાથે જે એમણે સમય પસાર કરેલો, એ સમય પસાર કરેલો એ નીનાબહેન યાદ કરે છે. સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. એ પોતે તૈયાર થતા હતા રૂમમાં અને એ દરમિયાન સાડી પહેરતા પહેરતા એના હાથમાં સાડી અટકી જાય છે અને એ પોતે વિચારોમાં ઉતરી જાય છે. કેટલા વખતથી અંકિતો રમવાના વખતે, એટલે કે રમવાના સમયે, મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. અંકિતને શું ગમતું હતું? હિંચકા ખાવું. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ,
શનિ રવિની રજામાં આ ત્રણે ત્રણ જણા નીનાબહેન, સંજય અને અંકિત શું કરતા હતા? દરિયાકાંઠે ફરવા જતા હતા. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત, લિજ્જત એટલે આનંદ, મજા. હું અરીસામાં જોઈ મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? જે પોતે એવું અનુભવતા હતા કે વિનુ કાકા આ અંકિતનું ઘડતર કરી રહ્યા છે, એનાથી અંકિત, સંજય અને નીનાબહેન ખુશ હતા કે બાળકોનું તે સારી રીતે ઘડતર કરી રહ્યા છે. પરંતુ આ મંજુ કાકીના વિચારે તેને વિચારમાં મૂકી દીધા છે કે ખરેખર હું બાળકનું ઘડતર કરી રહી છું કે બાળકનું બાળપણ છીનવી રહી છું. એવો વિચાર કોના મગજમાં આવી જાય છે? નીનાબહેનમાં. આગળ. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, બારણે ડોલબેલ વાગે છે. સાડી જેમ તેમ વિટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો, એનો ચહેરો નિમાણો એટલે ઉદાસ. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો, તેડી લીધો એટલે બોલાવી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, ફટાફટ એના કપડાં બદલાવી દીધા અને સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારથી બેસી રહી. પોતે અંકિતની બાજુમાં દવા આપીને એના માથા પાસે, સૂતેલા અંકિતના માથા પાસે હાથ ધીમે ધીમે ફેરવતી હતી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી, ફરીથી બારણાની ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. શું કીધું વિનુકાકાએ? શું હજી અંકિત આવ્યો નથી શાળાએથી? એમણે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા. કોણે કહ્યું? નીનાબહેને. દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. એને દવા આપી છે ને, આપોઆપ સારું થઈ જશે, ચાલો ઉઠો. તરત મેં કહ્યું, એટલે કે નીનાબેને કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલો. શું કીધું છે? અંકિતને તાવ છે, તેથી હું ક્લાસમાં તેમને મોકલાવાની નથી, ક્લાસ ક્યાં જતા રહેવાના છે? આજે નહીં તો કાલે મોકલાવીશ, કાલે શાળાએ પણ નહીં જાય, સમજાયું ને? કાલે શાળાએ પણ ન મોકલાવીશ. નવાઈ પામી એ મને જોઈ રહ્યા કે ટ્યુશન ક્લાસ બગાડશે, કોમ્પ્યુટર ક્લાસ અને પછી કાલે શાળા પણ બગાડશે. તેથી અમીનુ કાકાને આશ્ચર્ય થઈને કોના તરફ જોઈ રહ્યા હતા? નીનાબહેન તરફ. નીનાબહેન, તમે તો અંકિતને માઇક આંગલો કરી મૂકશો. શું કરશો? અંકિતને માઇક આંગલો, માઇક આંગલો એટલે અશક્ત કરી મૂકશો. ચાલો ઉઠાડો, જો અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં શું? અત્યારથી જો તમે એને પંપાડશો તો તમે ભવિષ્યમાં શું કરશો? આગળ. એને મોટો થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે નક્કી કરશે. ખ્યાલ આવ્યો ને? એણે જો ભવિષ્યમાં જે કરવું હશે, જે બનવું હશે, ત્યારે એ વિચારશે અને એ જ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. શું કહ્યું છે? પરંતુ અત્યારે અંકિતને તાવ છે, તેથી હું તેમને કોમ્પ્યુટર ક્લાસમાં મોકલાવીશ નહીં. વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. મક્કમતાથી એટલે શું? દ્રઢતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં, એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ, પરોવાઈ એટલે વ્યસ્ત થઈ, ત્યારે મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. ક્યાંથી? રસોડામાંથી બહાર આવ્યા. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. ઉદાસ બનેલી જિંદગીમાંથી એ થોડો બહાર આવીને આ ટીવી ઉપર એ શું કરતો હતો? રસપૂર્વક ગીત જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, એણે હસીને કહ્યું.
હવે મને સારું છે મમ્મી, મેં કપડે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. ત્યારે નીનાબહેન કહે છે, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, સમજાયું ને, આપણે જઈએ પણ તારો તાવ છે અને તારું હોમવર્ક પણ છે. હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. આનંદ મેળવ્યો એણે. ઘણા સમયથી તેઓએ આ આનંદ મેળવેલો ન હતો, તેથી અંકિતને બગીચામાં જઈને હિંચકા ખાવાનું ગમે છે. તેથી અંકિતે ખૂબ હિંચકા ખાધા અને આનંદ મેળવ્યો. પછીથી કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. જો સૌરભને કેટલા બધા માર્ક્સ આવ્યા છે, એને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું છે અને તું માંડ પાસ થયો છે, આવી બધી ગુસ્સાવાળી વાતો સંજયે કોને કરી? અંકિતને કરી. અને પ્રથમવાર પહેલી વાર જ સંજયે અંકિત ઉપર ગુસ્સો કર્યો હતો. એ જ દરમિયાન કોણ આવ્યું? વિનુકા કાવ્યા. ઠપકાને સૂરે કહેવા લાગ્યા. ઠપકાને સૂરે કહેવું એટલે આ ગુસ્સામાં કહેવા લાગ્યા. ઠપકાના સૂરે કહેવું એટલે શું? ગુસ્સામાં તે કહેવા લાગ્યા, ટકોરની ભાષામાં કહેવા લાગ્યા. આ બધું તારા લાડનું પરિણામ છે નીના બહેન, કહેવાય ને, આ બધું તમારા જ લાડનું પ્રેમનું પરિણામ છે કે તમે માંદો પડે તો નથી મોકલાવતા, પંપાળિયા કરો છો. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત કહ્યું, ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. શું કહી દીધું? ના, હવે મારે અંકિતને શું કરવું છે? કોઈ ક્લાસ કરાવવા નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મંજુકાકી પોતાનો ગુસ્સો કઈ રીતે બહાર કાઢે છે અને નીના બહેનના મગજમાં પ્રશ્ન મૂકી જાય છે કે બાળકનું ઘડતર કરતાં તેનું બાળપણ જીવવા દેવું એ મહત્વનું છે. એ સમજી નીના બહેન શું કરે છે? આ અંકિતનું ધ્યાન રાખવાનું શરૂ કરે છે અને પોતે એને શું કરે છે, કોમ્પ્યુટરમાં ક્લાસમાં પણ તાવ હોવાને કારણે મોકલાવતા નથી અને એકદમ ભણતરની બાબત કરતાં બાળકને બાળપણ જીવવા દેવાનું સમજે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે લેસન જોયું એને આધારે આ બે પ્રશ્ન જોઈશું. એ બંને પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. આ બંને પ્રશ્નો 3-4 વાક્યના ઉત્તરવાળા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. મંજુકાકી અંકિતની મમ્મી આગળ સી હૈયા વરાળ કાઢી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બંને પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે? જો એક માર્ક્સના પ્રશ્નો હોય, એક ગુણવાળા પ્રશ્નો હોય, તો તમારે સીધો એને પૂરા વાક્યમાં જવાબ લખી દેવાનો. પરંતુ 3-4 વાક્યવાળા ઉત્તર હોય કે પછી લોંગ ક્વેશ્ચન હોય, તો આપણી જે પેટર્ન છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. જેમ કે પ્રસ્તાવના, એમાં આપણે લખશું કૃતિ, તો રેસનો ઘોડો, કરતા, તો વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર, તો નવલિકા. સમજાયું? અને પછીથી આપણે આપણો જવાબ લખીશું. તો આનો જવાબ શું આવશે? તો મંજુકાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંમરે ઊભા છે. બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ એની ઉંમરના છોકરા સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી. બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે, જાણે સૌરભને જેલમાં પૂરી દીધો હોય. સમજાયું? બીજો પ્રશ્ન, નીના બહેને બાળ મંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું? તો કૃતિ, કરતા, સાહિત્ય પ્રકાર, અને પછી જવાબ લખીશું. વિનુકાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો. એની ફી સામાન્ય વર્ગને પોસાય એમ ન હતી. આથી નીના બહેનને ભારે હૈયે બાળ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આટલો પાઠ સમજ્યા એને આધારે તમારે આ બે પ્રશ્ન લખવાના રહેશે.
अस्तु।